ब्रेक बाद स्वागत छे। यूथ कांग्रेस ना प्रदेश प्रमुख पर गंभीर आरोप लाग्या छे। विश्वनाथसिंह वाघेला पर खूब ज मोटा आरोप लाग्या छे, ज्यां रूपिया लईने तेओ एडमिशन करावियो होवानो तेमना पर आरोप लाग्यो छे। बी फार्मामां एडमिशन माटे तेओए 3.5 लाख रूपिया लीधानो तेमना पर आरोप लाग्यो छे। 3,30,000 लीधा बाद पण तेओए एडमिशन न करावियानो आरोप लगावामां आव्यो छे विद्यार्थिनीनी माता द्वारा। विद्यार्थिनीनी माताए चालू बैठक में आ मुद्दे होबाळो कर्यो हतो। धोळका खाते यूथ कांग्रेस बैठक में होबाळो थयो, બેઠકનો વિડિયો પણ વાયરલ થયો છે। આંકે વધુ માહિતી સંવાદદાતા પ્રણવ પટેલ આપી રહ્યા છે। પ્રણવ, જાણવા માંગે છે કે આખરે આ મામલો શું છે? જરણા ચોક્કસે માની શકાય કે કોંગ્રેસ નેતાઓનો કકડાટ છે તે હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। જે રીતે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત યુથ કોંગ્રેસના પ્રમુખ છે વિશ્વનાથસિંહ વાઘેલા, તેઓ નિયુક્તિઓ થોડા દિવસો પહેલા જ થઈ છે, પરંતુ ફરી એક વિવાદમાં આવ્યા છે। આ વિવાદ છે જે એડમિશનમાં પૈસા લેવાની વાત થઈ રહી છે। જે રીતે ગઈકાલે ધોળકામાં એક બેઠક ચાલી રહી હતી તે સમયે તેના જે પરિવારજનો જે છે વિદ્યાર્થીઓના તે ત્યાં પહોંચી ગયા હતા અને વિશ્વનાથસિંહને સામે ગંભીર આરોપ લગાડ્યા હતા કે તેઓએ 3.30 લાખ રૂપિયા જેવા માતબર રકમ છે તેઓએ લીધી હતી એડમિશન માટે, પણ તેમ છતાં પણ તેઓ એડમિશન નથી કરાવી શક્યા। આમ બે વિદ્યાર્થીઓના જે પરિવારજનો છે તેની અંદર જે નામો બહાર આવ્યા છે તેમાં નિકુંજ કારેલિયા તેની પાસેથી 1,85,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। ત્યારબાદ હિમાંશુ પટેલ છે તેની પાસેથી 1,45,000 રૂપિયા છે તે અહીં લેવામાં આવ્યા હતા। ચોક્કસ એ માની શકાય કે આ મોટો એક વિવાદ સામે આવ્યો છે, કારણ કે ગુજરાત યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ છે વિશ્વનાથસિંહ વાઘેલા, તેની અંદર એક આ ગંભીર આરોપ છે કે તેઓ પૈસા લઈને એડમિશન અપાવી રહ્યા હતા, તો સામે જે ઇન્સ્ટિટ્યૂટ છે કઈ રીતે તેઓની સાથે તેઓની સેટિંગ થઈ રહ્યું છે તે પ્રકારના પણ અહીં ગંભીર આરોપ લગાડ્યા છે। જરાના એ પણ સમજવાની જરૂર છે કે ભૂતકાળની અંદર પણ એક મહિના પહેલા એનએસયુના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને તેઓને જેલને હવાલે પણ કરવામાં આવ્યા હતા, તે પ્રકારની સ્થિતિ પણ ભૂતકાળની અંદર એક મહિના પહેલા જ બની હતી। પરંતુ ફરી એક વખત એક નવો વિવાદ છે તે કોંગ્રેસમાં આવ્યો છે અને તેની અંદર ગુજરાત યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા તેના ઉપર પરિવારજોને ગંભીર આરોપ લગાડ્યો છે કે તેઓએ પૈસા લીધા છે તેમ છતાં પણ એડમિશન નથી કરાવી। જી બિલકુલ, પૈસા લીધા બાદ પણ એડમિશન નથી કરાવ્યું તેવા આરોપો સાથે પ્રણવ, જે વિદ્યાર્થીની છે તેને માથાએ હોબાળો મચાવ્યો, શું આ મુદ્દે નેતા દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી? તેઓએ આ બાબતે કોઈ ખુલાસો કર્યો? આજી ચોક્કસ વિશ્વનાથસિંહનો ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા અને આજે જણા વિડીયો છે તે ધોળકા ખાતે જે બેઠક ચાલી રહી હતી આ જોઈ શકો દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે, એક મહિલા છે તે ઉભી રહે છે, ત્યારબાદ તેઓને પૂછે છે કે મારા બાળકનું એડમિશન કેમ નથી કરાવ્યું અને મારા જે પૈસા છે તમે ક્યારે પાછા આપશો? ત્યારે વિશ્વનાથસિંહ સ્પષ્ટપણે કહે છે કે આ બહેનને બહાર લઈ જાઓ, ત્યારબાદ તેની સાથે અમે વાત કરશું, પરંતુ ચોક્કસ આ બેઠકમાં હોબાળો મચે છે। આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે અને આ વિડીયો પણ યુથ કોંગ્રેસના જ કોઈ કાર્યકર્તા તરફથી આ વાયરલ કરવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો છે। હવે તો જોવાનું રહે છે કે વિશ્વનાથસિંહ વાઘેલા ક્યારે પોતાની આ સ્પષ્ટતા છે આ મુદ્દે કરે છે અને પોતે પોતાનો શું ખુલાસો આપે છે, તો સાથે જ પરિવારજનોનો પણ જે આક્ષેપ કરી રહ્યા છે જે વાલીઓ તેનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, હાલ તેઓ પણ કંઈ બોલવા માટે તૈયાર નથી, પણ ચોક્કસ આ વિડીયોને આધારે આ એક જે વિવાદ છે તે અહીં ઉભો થયો છે। પ્રણવ, વિદ્યાર્થીના માતા કોણ હતા, તેમની સાથે કોઈ વાતચીત થઈ શકે ખરી? જરણા ચોક્કસ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેઓનો સંપર્ક નથી થઈ રહ્યો। તેમાં જે નામ આવી રહ્યું છે નિકુંજ કારેલિયા છે અને હિમાંશુ પટેલ છે, આ બે વ્યક્તિઓ પાસેથી અલગ અલગ જે પૈસા છે તે લેવામાં આવ્યા હતા, તેમાં નિકુંજ કારેલિયા પાસેથી 1,85,000 રૂપિયા લેવામાં આવ્યા હતા અને હિમાંશુ પટેલ પાસે 1,45,000 રૂપિયા લેવામાં આવ્યા હતા અને એ પણ બી ફાર્મના એડમિશન માટે, જેમ કુલ 3.30 લાખ રૂપિયા જેવા જે માતબર રકમ છે તે લેવાની છે તે પ્રકારનો હાલ આરોપ લાગી રહ્યો છે અને પરિવારજનોએ પણ આરોપ લગાડ્યો છે। હવે જોવાનું રહે છે કે પરિવારજનો પણ બહાર ક્યાં મીડિયા સમક્ષ આવે છે, આ સમગ્ર ઘટના એ સમજવાની જરૂર છે કે જરણા વિડીયોને આધારે આ વાત છે તે બહાર આવી છે, વિડીયોને આધારે જ કહી શકાય કે તે પરિવારજનો છે તે આરોપ લગાડી રહ્યા છે, પરંતુ વિશ્વનાથસિંહ જે છે તે પોતાને શું સ્પષ્ટતા કરે છે આ વિડીયોનું તે ખંડન કરે છે કે નથી કરતા, અથવા પછી આ ખરેખર આ ઘટના બની છે તો ઘણી ગંભીર કહેવાય, કારણ કે જે ઉચ્ચ હોદ્દા ઉપર જે વ્યક્તિ બેઠા હોય અને આ પ્રકારની જો ઘટના કરતા હોય છે તો ઘણા એ ચિંતાનો વિષય માની શકાય। જી બિલકુલ, આભાર પ્રણવ। તો વિશ્વનાથસિંહનો લગાતાર પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કોન્ટેક્ટ કરવાનો, પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા। હવે સવાલ એ છે કે શું ખરેખર આ મહિલાએ જે આક્ષેપો લગાવ્યા છે તે સાચા છે કે કેમ, કારણ કે જો આક્ષેપો ખોટા હોય તો વિશ્વનાથસિંહે તેનો તુરંત ખુલાસો કરવો જોઈતો હતો। અન્ય સમાચારો, કિશન ભરવાડ હત્યા કેસની તપાસ મામલે ધંધુકા જશે એટીએસની ટીમ, હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે એટીએની ટીમ, બે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે, બંને આરોપી શબ્બીર અને ઇમ્તિયાઝને સાથે રખાશે।
હત્યાના સ્થળ બાદ હથિયાર છુપાવ્યા એ સ્થળે જશે ટીમ. બાઇક જ્યાં છુપાવી હતી તે જગ્યાએ પણ ટીમ જશે. 25 જાન્યુઆરીએ કરાઈ હતી કિશન ભરવાડની હત્યા. શબ્બીરે ગોળી મારી હતી અને ઇમ્તિયાઝ બાઇક ચલાવી રહ્યો હતો. તો હવે એટીએસી ટીમ બંને આરોપીને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ધંધુકા, જ્યાં આ દુર્ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે સ્થળે જશે.